يا حبيب معمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حبيب معمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمجد الحسين بنور أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. امام حسين علیہ الصلوۃ والسلام اپنے سبق آپیا کہ باطل نے کیوی ریتنا رد کرو، ظالم نے کیوی ریتنا ٹھکراو. ایو زمانو ہتو کہ سروے بیک ما ہتا انے کوئی پاسے رد کروانی ہمت پن نہ ہتی. اے نماز جمعہ جارے بدھوار نا دیوسے پڑھائی جاتا ત્યારે કોઈને હિંમત પણ ન હતી કે આ એક ખુલ્લે આમ જે બિદઆત થયું છે એને કોઈ ઠુકરાવી શકે. કુરાન શરીફના અંદરમાં ચોખ્ખી આયત છે કે જુમાના દિવસે જ્યારે નમાઝ માટે બોલાવવામાં આવે તો ઝિક્રે ખુદા માટે દોડો, પણ તે જુમાના બદલીમાં બુધવારના તેઓ બોલાવતા હતા અને સર્વે માણસો આવી જતા હતા અને કોઈ રદ પણ નહોતું કરી શકતું. પણ ઇમામ હુસેન અલી સલામની આ મહાન કુરબાની થકી માણસોના દિલના અંદરમાં એ રદ અને જઝબો બાતિલને તેઓ ઠુકરાવવાની હિંમત આવી ગઈ. પણ ઇમામ હુસેન અલી સલામનું આ જે મિશિયો અને જે ઇન્કેલાબ હતું એ ઇન્કેલાબની તારીખો અંદરમાં એ પણ લખાઈ ગયું છે કે કુફાવાસીઓ 12,000 પત્ર ઇમામ હુસેન અલી સલામને લખ્યા હતા અને કુફાના અંદરમાં એટલી જાગૃતિ થઈ ગઈ હતી કે કુફાનો જે યઝીદનો રેપ્રેઝન્ટ હતો એને બદલાવી નાખવું પડ્યું અને ઓબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ જેવા ઝાલિમને તે કુફાના અંદરમાં નિમવામાં આવ્યા. ઇબ્ને ઝિયાદને કુફામાં આવા પછી કેદખાનાઓના દરવાજા ખુલી ગયા અને કેટલા હજાર મોમિનીની કરામને તે કેદખાનાઓમાં પૂરવામાં આવ્યા અને બૈતુલ માલના દરવાજા ખુલી ગયા, પૈસા આપવાનું વધી ગયું અને કુફાવાસીઓને લલચાવવાનું વધી ગયું અને તે કુફાના અંદરમાં ખૂણે ખૂણે ઝાલિમોના સરકારી માણસો એ પબ્લિસિટી કરતા હતા કે શામથી મોટું લશ્કર આવી રહ્યું છે અને અગર જો તમે હુસેનને મદદ કરશો તો શામનું લશ્કર તમને ખતમ કરી નાખશે. આ બધી વસ્તુનો અસર તે માણસોના દિલોના અંદરમાં થયું. ઇબ્ને ઝિયાદ ઇમામે હુસેન અલી સલામને એક પત્ર લખે છે જેના અંદરમાં એ પત્રમાં તે ઇમામ હુસેન અલી સલામને જાણે કે માઝલ્લા ઇમામ હુસેન ફિતનો કરે છે અને કોમના અંદરમાં ફાટા પાડે છે, તો ઇમામે હુસેન અલી સલાતુ સલામ એક જવાબ લખ્યા. કહ્યું, લા અફલાહ કૌમિન ઇશ્તરૌ મરદાતિલ મખલૂક બિસખતિલ ખાલિક. કે તે કોમ કદી પણ કામયાબ નહીં હોય જે લોકો મખલૂકની રિઝામંદીને હાસિલ કરે છે અને ખાલિકનો ગુસ્સાને તેઓ અપનાવે છે. મખલૂકને ખુશ કરે છે અને ખાલિકને નારાજ કરે છે. એ કોમ કદી કામયાબ નહીં હોય કે જે લોકો એ મખલૂકની ખુશી, એ મખલૂકનો આરામ, એ મખલૂકની મોજ મજા, એ મખલૂકની દુનિયા માટે તેઓ ખાલિકને નારાજ કરે છે, તેઓની આખિરતને બરબાદ કરે છે. એ લોકો કદી પણ કામયાબ નહીં હશે કે જે લોકો બીજા કોઈની દુનિયા મજા આરામ સારું થઈ અને પોતાની આખિરતને વેચી નાખે છે, પોતાના ખુદાને નારાજ કરે છે. એવો જમાનો હતો કે ઇમામ હુસેન અલી સલામની શહાદત પહેલા સર્વે માયુસ હતા કે હવે આ હાલત નહીં બદલે, સુધારો કદી પણ નહીં થઈ શકે. પણ ઇમામ હુસેન અલી સલામની શહાદત પછી એ માણસોના દિલ અંદરમાં હિંમત આવી ગઈ અને તેઓ ખરાબ માહોલને સુધારવાની કોશિશ કર્યા. ઇમામે હુસેન અલી સલામની જે આ હરકત હતી, જે આ કામ હતું, જે કોશિશ હતી, એના વિરોધમાં આવી મોટી હુકુમત કે જે બની ઉમૈયાની હુકુમત હતી, એ જમાનાના અંદરમાં પહેલી તાકાત અને પ્રેમિયર પુઈસાંસ અગર જો હોય તો તે શામની હુકુમત હતી. એ ઇમામે હુસેન અલી સલામની આ ઇન્કેલાબના સામે આ મીડિયા અને પબ્લિસિટી અને જે ખરાબ વાતો ફેલાવવામાં આવેલું હતું તે વસ્તુ ઇમામના વિરોધમાં વાપરવામાં આવ્યું.
امام حسین علیہ السلام نے ویرود ما اے شورای قاضی نو فتو آویو کہ جے شورای قاضی فتو لکھیو پتانا اموک دینار نے درہم سارو تھئی انے تی آ پرمانے لکھیو خرج الحسین من حدہ فلیقتل بسیف جدہ حسین تینا حد تھی بارے نکری گیا چھے تو تینا نانا رسول خدا نا تلوار تھی تے حسین نے ماروا ما آوے عزیزان محترم کتلی مشکلی انے تکلیف امام حسین علیہ السلام نے اٹھاوی پڑی کہ آکی حکومت ویرود اے پبلیسیتے پن ویرود شورای القاضی نو فتوا پن سامی آوی گیو انے سوتھی موٹا عالم کوفان اندر ما کہ جے 70 ورس تی اوپر ہتو جنو نام شبث بن ربعی کہ جے کوفانا مہان علماء ماتی گھنائی چھے تے عالم پن امام حسین علیہ السلام نے ویرود ما اوبھو رہیو انے تینا ساتھے 4000 نو لشکر کربلا ماتی لئی آئیو ہتو آ ضعیف مانس ہوے دنیا نی بترن دیوس نی زندگی باقی چھے چھتاں پن تے جنت نا جوانو نا سردار نا ویرود آوی انے تے اوبھو رہیو شوں تے سب سبن ربعی نے تے پیغمبر اسلام نی حدیث یاد نہیں ہتی جن اندر ما امام حسین علیہ السلام جنت نا جوانوں نا سردار بارا ما انے اے سیوائے گھنی ایوی حدیثو پیغمبر نی چھے شوں آنے تے یاد نہ ہتو اے 70 ورس تی اوپر نو مانس کے جی اٹلو علم دھراوتو ہوئی شوں آ بدی وستو تین یاد نہیں ہشے پن دنیا نی لالچ انے دنیا اندر ما جی اموک دینار نے درہم سارو تھئی انے بیجا کوک نی موج مزا سارو تھئی جنت نا جوانو نا سردار سامے تے اوبو رہی انے تلوار لئی انے تے امام علیہ السلام نے قتل کروا ماٹے آویو ہتو بدمع الذرو بعرج بنا على وادي الطفوف على وادي الطفوف أزور أخوتي يرد عين وشوف أزور أخوتي يرد عين وشوف أعاين وشوف أشوف أشجرا من كروب وبلا عفت رمية بوسط الفلام أشوف أشجرا من كروب وبلا عفت رمية بوسط الفلام بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء نو ماہ محرم آج نی رات تتھا دیوس ما اپرے جناب علی اکبر ہمشکل پیغمبر علیہ السلام امام حسین علیہ السلام نے تے کڑیل جوان فرزند نی شہادت مناویے چھے انے تے شہادت نی یادی رچاویے چھے حالانکہ جناب علی اکبر علیہ السلام نی شہادت عاشورا نے دیوسے تہیلی ہتی تصيح بمصاب يا كربلاء يا كربلاء والسلام عليكم ورحمة الله وبركاته تنادي
تنادى بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء.